ત્યારે સરકાર તરફથી પણ એવા સંકેત પણ મળ્યા અને થોડાક જ દિવસમાં ભારતીય વાયુસેનાએ જે સંકેતના કબજા હેઠળનું કાશ્મીર જે સામાન્ય રીતે આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકે કહીએ છીએ અને તેવી જ રીતે પાકિસ્તાનની હદમાં આવેલા બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સેંકડો ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો પરંતુ આજ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે વિપક્ષ સતત પ્રયાસ કરે છે તો બીજી બાજુ સેના ઉપર દેશના કોઈ પણ નાગરિક ના હોઈ શકે એ વાત પણ નિર્વિવાદ છે છે ત્યારે સવાલ એ કે કેટલીક માહિતી કે જે ગુપ્ત રાખવી જરૂરી હોય તો પછી વિપક્ષ દ્વારા તેની માંગ કેમ કરવામાં આવતી હશે તો કેટલા આતંકવાદીઓ માર્યા ગયા તેની ખાતરી ના હોય તો પછી જે નિવેદનો જુદા જુદા નેતાઓ તરફથી આવી રહ્યા છે તેમાં કહેવામાં આવે છે કે બસો જેટલા લોકોનું કેવું છે ત્યાં જઈને ગણવા કોણ ગયું હતું તો આ જ વિષય પર છે આજની આપણી ચોપાટ અને આ જ વિષય પર જયારે આપણે ચર્ચા કરવી છે ત્યારે જો વાત કરવામાં આવે તો મહત્વની બાબત એ છે કે બાલાકોટ આજે દેશની એકે એક વ્યક્તિ આ સ્થળને જાણતી થઈ ગઈ છે કારણ કે ત્યાં જે પ્રમાણે આપણે જે એર સ્ટ્રાઇક કરી છે અને તેને કારણે આપણી જે વાયુસેના છે તેને આપણે ગૌરવની દ્રષ્ટિએ જોઈએ છે મહત્વપૂર્ણ છે કે વિશ્વમાં જો વાત કરવામાં આવે તો અમેરિકા ચીન અને રશિયા પછી ચોથા નંબરની સૌથી મોટી જે વાયુસેના છે તે ભારત પાસે છે અને હર હંમેશ દેશની ઉપર કોઈપણ પ્રકારે આ પ્રકારના જ્યારે હુમલા થયા છે ત્યારે વળતો જવાબ આપવામાં આપણી સેનાએ પાછી પાની કરી નથી અને એ જ મુદ્દો ફરી એકવાર અહીંયા પણ આપણને જોવા મળ્યો તો સવાલ એ છે કે એરસ્ટ્રાઇક મુદ્દે શાસક અને વિપક્ષ આમને સામને કેમ તો આજ વિષય પર આપણે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે ભાગ લેવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા મહેશભાઈ કસવાલા મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસ તરફથી નેતા હેમાંગભાઈ રાવલ હેમાંગભાઈ આપનું પણ સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી પ્રશાંતભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત છે મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે આ હુમલા કરવામાં આવ્યા છે પરંતુ એક સમય હતો કે જયારે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન કે સરકાર કઈ પણ કરે અમે સરકારની સાથે છે તમામ વિપક્ષો એક હતા પરંતુ અઠવાડિયાથી જે ભાષા છે તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના એક નેતા મનીષ તિવારીનું કહેવું છે કે આ રાજકારણની એર સ્ટ્રાઇક હતી કેમ આવું કહેવું પડે છે હેમંતભાઈ સૌ પ્રથમ તો આખી આ ઘટનાને જે મુલવવાની વાત આવે ત્યારે પુલવામાની અંદર જ્યારે હુમલો થયો અને ચુમ્બાલીસથી વધારે આપણા દેશના સૈનિકો શહીદ થયા ત્યારે સૌપ્રથમ જો આને જે પગલાં લેવામાં આવ્યા એની અંદર સૌ પ્રથમ એ જના બીજા જ દિવસે પ્રિયંકાજીની પહેલી એમની લાઈફની રાજકારણની પહેલી પ્રેસ કોન્ફરન્સ હતી એમણે તરત જ શહીદોને સન્માન આપીને પ્રેસ કોન્ફરન્સમાંથી ઊભા થઈ ગયા અને એમણે કીધું કે આજે કોઈ વાતો રાજકારણની નહીં કરીએ રાહુલજીએ જ્યારે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ જણાવ્યું જે આપણે પણ કીધું આપના શરૂઆતમાં કે સરકાર કોઈ પણ જાતના પગલાં લે અમે એની સાથે છે એ વખતે ઇન્ટેલિજન્સ ફેલિયર હતી સાડા ત્રણસો કિલો જેટલો આરટીએક્સ અંદર આપણા દેશની અંદર કઈ રીતે આવ્યો એની વાત હતી એ વખતે બીજા સમાચાર પણ હતા કે ભાઈ આ લોકોને સૈનિકોને એર લિફ્ટ કરીને લઈ જવાના હતા એના માટે પણ ગૃહ મંત્રાલયે પૈસાના કારણે પરમિશન નહોતી આપી આવી કોઈ પણ વાતને એ દિવસો દરમિયાન આપણે રજૂ ના કરી અને શહીદોને સન્માન આપ્યા રાહુલ ગાંધીજીએ પણ પોતાના કાર્યક્રમો રદ કરી દીધા સામે પક્ષે માન્ય વડાપ્રધાન શ્રી મોદીની દરેક પ્રકારની એક્ટિવિટી ચાલુ રહી એમની ડિસ્કવરી ચેનલની અંદર એમનું શૂટિંગ હોય કે એમને સાંજે ચા પાણી સમોસા ખાધા હોય કે એનેથી લઈને બીજા દિવસની જાહેર રેલી હોય ટીવી દ્વારા સંબોધન હોય અમિત શાહજીનું અથવા તો કેરેલાની અંદર અને ખાસ કરીને આપણા યોગીજીના પણ જે પણ સભાઓ હતી તે બધી જ સભાઓ નિરંતર આ બધા જ પ્રશ્નો બન્યા પછી ચાલુ રહી હતી છતાં પણ કોંગ્રેસે સંયમ દાખ્યો અને ત્યારબાદ સેનાએ જે કાર્યવાહી કરી એના માટે થઈને સેનાને અને સરકારને બંનેને અભિનંદન આપ્યા અને એવું કહેવામાં આવ્યું કે સેના અને સરકારની સાથે કોંગ્રેસ અને દરેક સમગ્ર વિપક્ષ એમની સાથે છે અને અત્યાર સુધી કોઈ પણ જાતનું રાજકારણ આની અંદર કોંગ્રેસ લાવી નથી એટલે આ વાત જે છે એ વાત અત્યારે તમે જે વાત કરો છો એની અંદર ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે એ પ્રશ્નો સૌથી પહેલા ઉઠાવ્યા છે ઇન્ટરનેશનલ મીડિયાએ આ એ જ ઇન્ટરનેશનલ મીડિયા છે કે જેને જ્યારે ટાઈમ મેગેઝીનની અંદર ખાલી મોદી સાહેબનો ફોટો આવે તો આખા દેશની અંદર એના ફોટોગ્રાફના કોપીઓ એ ભાજપના સોશિયલ મીડિયા દ્વારા અને ભાજપના નેતાઓ એને અભિનંદન આપતા થાકતા નહોતા આ જ ઇન્ટરનેશનલ મીડિયા આજે આપણી સ્ટ્રાઇક ઉપર નહીં

પરંતુ બીજી બાજુ કેટલાક લોકોનું એવું કહેવું છે કે આંકડા આવે છે ક્યાંથી અમિત શાહે જે પ્રમાણે સુરતમાં જાહેર સભાને સંબોધી ત્યારે તેમનું કહેવું હતું કે એર સ્ટ્રાઇકમાં બસો પચાસ આતંકવાદીઓ ઠાર મરાયા છે લગભગ આઠ દસ દિવસ સુધી દેશ એક થઈ ગયો અને એમાં કોંગ્રેસ પણ એક હતી એવું મારું કહેવામાં જરાય પણ વાંધો નથી દેશની અંદર નાત જાત બધું જ ભૂલાઈ ગયું અને દેશ રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું બીજી વાત મારે એ કરવી છે કે એર સ્ટ્રાઇક પહેલા તમામ લોકો જે પુલાવામાં હુમલો થયો એ પછી સરકારની સામે પ્રશ્નો ઊભા કર્યા હતા કે આ સરકાર કેમ એક્શન નથી લઈ શકતી તો ત્યારે પણ અમારો જવાબ એવો હતો કે ભાઈ એક્શન લેવા માટેનો સમય છે એ સૈન્ય નક્કી કરે અને ત્યારે નરેન્દ્રભાઈ ત્યારે પણ કીધું હતું અને એના ઉપર દેશના પ્રધાનમંત્રી ઉપર દેશની જનતાને ભરોસો હતો કે એમણે ત્યારે જ કહ્યું હતું કે પાકિસ્તાન અને આતંકવાદીઓ મોટી ભૂલ કરી છે અને એમને આ માફ કરવામાં નહીં આવે અને આ શબ્દની ઉપર બધાને ભરોસો તો ને એ પ્રકારે આ જે સર્જિકલ સ્ટ્રાઈક છે એ કોઈ ચોઘડિયું થઈ ન થાય કે આપણે બ્રાહ્મણ પાસે ચોઘડિયું ભાઈ ગઢવીજી કઢાવીએ અને બધાની પાસે બધી સર્વપક્ષી બેઠક બોલાવીએ કહીએ કે આ તારીખે આ કરવું આ બધી બાબતો એવી નથી અને એટલા માટે જે સમય સૈન્યએ નક્કી સૈન્યને છૂટ સૈન્યએ પણ સ્વીકાર કર્યો છે કે ત્રીસ વર્ષ પછી આ દેશની અંદર કોઈ એક એવું મક્કમ નિર્ણાયક નેતૃત્વ આવ્યું કે જેણે અમને છૂટ આપી એ નેતૃત્વ જે હોય એ પછી પ્રજા સમજી જશે હવે કર્યા પછી ન્યા કેટલા મર્યા છે અને કેટલા નથી મળ્યા એક પરસેપ્શન પહેલા દિવસથી અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બોલ્યા પહેલા જ્યારે સૈન્યના વડાએ પ્રેસ કોન્ફરન્સ લીધી અને પછી તમામ મીડિયાની અંદર એ આવતું હતું કે ત્રણસો કરતા વધારે આતંકવાદીઓનો ખાત્મો થયો આ એટલા માટે કે એક પરસેપ્શન એવું હતું કે ત્રણ કેમ્પો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે ત્યાં બોમ્બ ગેરાવવામાં આવ્યા છે અને ત્રણ કેમ્પ એક કેમ્પની અંદર દોઢસો થી બસો લોકો આતંકવાદીઓ ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે એટલે અંદાજે સાડા ચારસો પાંચસો આતંકવાદીઓ એમાંથી ત્રણસો એકનો ઠાર હવે આ કોઈ ભારતના કોઈના લોકોના સંબંધી ન હતા આપણે હું કામ એના કોઈને ખરેખર જાવું છે આપણે કોઈના બહેણામાં જવું છે એ હું કાંઈ આપણા કોઈ મામા માછી ના હતા આપણે એની ગણતરી

જૂઠાનો છે નશો પ્રજાને આ બધું ગમે છે એટલે હસવું એટલું હસો આ એક એવું હાસ્ય બનાવી દીધું છે ને આ વોરને છેલ્લા દસક દિવસમાં જેમ વાત કરી પહેલા દેશનું પેલું ઉગી નીકળી દેશભક્તિ હવે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ મને એક સવાલનો જવાબ આપો કે પુલવામામાં જે હુમલો થયો કેટલા જવાનો આપણા શહીદ થયા નેહલભાઈ કેટલા જવાનો શહીદ થયા ચુમ્માલીસ હેમંતભાઈ મહેશભાઈ ચુમ્માલીસ ચુમ્માલીસ નો આંકડો આખા દેશને ખબર છે બિલકુલ ઘોડિયામાં રમતું બાળક જો કદાચ બોલતું હોય તો એ કહી શકે ચુમ્માલીસ જવાન શહીદ થયા છે જો આ ચુમ્માલીસ નો આંકડો કેવી રીતે આવ્યો કે આપણે પુષ્ટિ કરી આપણે ડોઝિયર બનાવ્યું અને આપણી પાસે પ્રાપ્ત માહિતી છે બિલકુલ એમ

જાણે કોઈ ઘટના ઘટી જ નથી તો પાકિસ્તાન એટલો બધો વિકસિત દેશ છે કે રાતોરાત આ બધું કરી શકે આપણે અહીંયા જો એક દીવાલ નાનકડી ધસી જાય છે ઉપાડી નથી શકતા હવે બીજો બધો સવાલ જે ઘટના સ્થળ ની વાત કરું તમને કે આ સવાલ જે વિપક્ષે ને હોય તો ઉપાડે સૈન્ય ઉપર કોઈ શંકા નથી સેલ્યુટ છે સારા કામની અને જો કામ હંમેશા છે ને પાપ અને કામ એ છાપરે પોકારી આવે કરેલા કામ એ પોકારી આવશે એમ આપણે એવું કહેતા જ નથી કે તમે ત્રણસો શું કામ માર્યા આયા બસો કેમ ઓછા માર્યા જે કામ કર્યું છે એને સેલ્યુટ બંનેને સરકારને પણ સેલ્યુટ અને સૈન્યને પણ સેલ્યુટ પણ જ્યારે આ બધી શંકા કેમ ઉપજાવે છે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે ઇમરાન ખાન આપણે નરેન્દ્ર મોદી સાહેબને આપણે બધા ફોલો કરીએ છીએ ટ્વિટર ઉપર એમ ઇમરાન ખાન ત્યાંનો વડાપ્રધાન છે એ પોતે એને બી ઘણા લોકો ફોલો કરે છે પણ એ માત્ર ઓગણીસ જ જણને ફોલો કરે છે ટ્વિટર ઉપર એમાં એક હમીદ મીર નામનો પત્રકાર છે જેમ આપણા અહીંના નેશનલ ગજાના કોઈ મોટા પત્રકાર હોય નામ નહીં લઉં એમ ત્યાંનો એક મોટા ગજાનો પત્રકાર છે એ પત્રકાર આ ઘટના બને છે એના બાર જ કલાકમાં મલબો તો પછી ઉચકાયો હશે કલાકમાં ઘટના જઈને ત્યાંથી લે છે છે અને બતાવે કે અહીંયા આટલું આટલું નુકસાન થયું એમાં ઝાડ ને થયું એ ઇકો ગ્રીન ડિસ્પ્યુટ હેઠળ એને ઓલરેડી કેસ પણ કરી દીધો કે તમે અમારું જંગલને બરબાદ કરી નાખ્યું છે નષ્ટ કરી નાખ્યું છે અને ત્યાંની સુપ્રીમમાં પણ આ કેસ કર્યો છે કે ભારત ઉપર આપણે યુએનમાં એક રીટ નાખવી જોઈએ એમ આખી આ ઘટના એને ત્યાં દેખાડવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા કશું જ નુકસાન થયું નથી હવે હમીદ મીર તો ન નકારી શકાય ને જયારે એક દેશનો વડાપ્રધાન જેને ટ્વિટર પર ફોલો કરતો હોય અને એ આ ન્યૂઝ મુકતો હોય એને આપણે નકારી ના શકીએ એટલે આવી ઘણી બધી ઘટનાઓ અને સાહેબ પુરાવા આપવામાં કામ કર્યું છે હું સમજુ છું આપણી પાસે એક્ઝેક્ટ આંકડો ના હોય બિલકુલ પણ કામ પતી ગયું છે તો આજે સીતાને રામાયણનો વનવાસ પૂરો કરીને સીતા પાછા આવી એને પરીક્ષા આપવી પડી હતી અગ્નિ પરીક્ષા કેમ કારણ કે પુરાવો આપવો પડ્યો હતો કે સીતા સતી રહી છે કે નથી રહી તો પછી પુરાવો આપણી પાસે કરેલું કામ છે

તેને ઠેસ પહોંચી હોય એવું આ એક નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું છે કવિરાજે જે હમણાં કીધું એ ફરીથી દોરાવું છું કે અમિત મીરે જ્યારે ઝાડ તોડવાની વાત કરી અને ઝાડ તોડ્યા પછી જે વાત થઈ કે આંતરરાષ્ટ્રીય કોર્ટની અંદર કેસ કરવામાં આવ્યો ત્યારે એ નિર્દોષ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવેલો છે કે ભાજપના દરેક પ્રવક્તાઓથી માંડીને નેતાઓ મંત્રીઓ અલગ અલગ બયાનો આપી રહ્યા છે તમે જેમ સિદ્ધુજીની વાત કરી તો હું આહુઆલિયાજીની વાત કરું આહુઆલિયાજીએ કીધું કે ભાઈ અમારો એડા તો પાકિસ્તાનને બતાવી દેવાનો હતો જહા નાની થઈ કે નહીં એનેથી કોઈ લેવા દેવા નથી આવું સ્પષ્ટ જાહેરની અંદર જ્યારે બયાન કરેલું છે વાત હતી આવા ઘણા બધા હું જાવડેકરજીનું સેમ દિવસે આ જયારે અઠ્યાવીસમી સત્યાવીસમી તારીખે આ શરૂઆત થઈ રાત્રે ત્યારે જાવડેકરજીને જયારે સૌથી પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપ શું આના વિશે કહેવા માગો છો એમણે પહેલી વાત એ કરી કે આનાથી ભાજપને ને લોકસભાના ઇલેક્શન મળશે શું આ ફાયદો લેવા માટે કરવામાં આવ્યું હતું પંડ્યાજી એ વડોદરાની અંદર દરમિયાન લહેર ચાલી છે તો એનો લાભ લઈ લો આવું તો ઘણી બધી જગ્યાએ નરેન્દ્ર મોદીજી એ જયારે કોંગ્રેસની અઠ્યાવીસમી તારીખે સીડબ્લ્યુસી ની અમદાવાદ ની અંદર ગુજરાતની અંદર ઓગણીસો એકસઠ બાદ પહેલી વાર ઐતિહાસિક હતી આ ઐતિહાસિક મીટિંગને રદ કરી દેવામાં આવી અને જનસંકલ્પ રેલી ત્રિમંદિર ખાતે હતી એને રદ કરી દેવામાં આવી કારણ કે જ્યારે દેશનો પ્રશ્ન આવ્યો ત્યારે રાજકારણ ના આવવું જોઈએ પાંચ લાખથી વધારે લોકો ત્યાં ભેગા થવાના હતા અને એ પણ એસટીની ગવર્મેન્ટના ખર્ચાની બસો દ્વારા નહીં પોતાના ખર્ચા દ્વારા ભેગા ન હવે એ તારીખ બારમી તારીખ કરવામાં આવેલી છે આવનારી પરંતુ આ આખી પ્રોસેસને છતાં પણ એને રદ કરી દેવામાં આવી અને બીજા દિવસે શું થયું મોદીજી મેરા બુથ સબસે મહાન મેરા બુથ સબસે મજબૂત અને આવી ત્યાં લાઈવ ટેલિકાસ્ટ અને એના દ્વારા વાતો કરતા હતા જયારે દેશની અંદર એક પણ વાત છે મારે હજી પણ મહેશભાઈ ની એક વાતનો એટલા માટે જવાબ આપવો પડશે કે મહેશભાઈ કે છે કે ફોટો લગાયો એમાં અમને કોઈ વાંધો નથી અભિનંદન નો ફોટો દરેકે લગાયો છે અભિનંદન છે એ દેશના માટે ગર્વની નિશાની છે એમાં કોઈ સવાલ જ નથી અને લગાવો જ જોઈએ પરંતુ અભિનંદનનો ફોટો નાનો અને નરેન્દ્ર મોદી ને અમિત શાહ નો ફોટો મોટો તો આની અંદર તો સેનાનું અપમાન થઈ રહ્યું છે આ અપમાન ની સામે વિરોધ છે અને વાત હતી ફરીથી આંતરરાષ્ટ્રીય મીડિયા જ્યારે આ વસ્તુ બોલી રહી છે અને અમિત શાહ જ્યારે અઢીસો નો આંકડો લાયા છે તો અમિત શાહે જાહેરમાં કીધું છે

હું એમ માનું છું કે જે ફરીથી મારું એ કહેવું છે કે જે દેશોને વિદેશી મીડિયા ઉપર કે મીર ઉપર જેને ભરોસો છે આ દેશના મંતવ્યો ઉપર ભરોસો નથી ચેનલ પર આ દેશની બાકીની કોઈ મીડિયા ઉપર ભરોસો નથી એને એની ટ્વીટ પર અને એના પર ભરોસો છે આ દેશના સૈન્યના વડાએ પ્રેસ લીધી છે એના પર ભરોસો નથી એ લોકોએ જાડપાન બતાવી દીધા એના પણ એના આધારે કોંગ્રેસના કદ્દાવર નેતા આ સૈન્યનું અપમાન કરે છે કે શું એર સર્જિકલ કરી અને ત્યાંના ઝાડ તોડી નાખ્યા એનો મતલબ એ થયો કે પાકિસ્તાનના પત્રકારની ભાષા બોલે છે મેં પાકિસ્તાનના મીડિયાની ડિબેટો પણ જોઈ છે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું સંસદમાં ભાષણ પણ જોયું છે એ સંસદના ભાષણની અંદર જે પાકિસ્તાન પ્રેમીઓ આ દેશની અંદર રે છે એનો આડકતરો ઉલ્લેખ એમણે કરેલો છે અને એટલા માટે અત્યારે જે ભારતની અંદર જે પ્રકારના પ્રશ્નો સૈન્યની સામે ઊભા થયા છે મને એમ લાગે છે કે જે લોકોની લોકપ્રિયતા આ દેશની અંદર અમિતભાઈ કેમ અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીના વડા છે રાહુલ ગાંધી ટ્વીટ કરી શકે તો અમિતભાઈ કેમ ન કહી શકે કે ત્રણસો કરતા વધારે આતંકવાદીઓને માર્યા છે ને દેશના સૈન્ય કર્યું છે વાત એ છે

ત્યારે પણ પ્રશ્નો નથી ઉઠાવ્યા અને આજે સૈન્ય આટલી કાર્યવાહી કરે દેશનું શાસન મક્કમ મનોગર મનોબળની સાથે દેશના જનજનની સન્માન એનું ભાવનાનું સન્માન સાથેનું કામ કરતી ત્યારે તમે એની ઉપર પ્રશ્ન ઉઠાવો અને ગમે તે પાકિસ્તાનના મીડિયાના ઉદાહરણ તમે આપો શું આ દેશનું મીડિયા મરી પરવાયું છે બરાબર મને શું એની તટસ્થાની સામે તમે શંકા કરો છો આ દેશની અંદર કેટલાક લોકો એવા છે કે જેને ન્યાયતંત્ર ઉપર શંકા હોય એટલે એને મહાભિયોગ શરૂ કર્યું એને ચૂંટણી પંચ ઉપર શંકા ગઈ એટલે જ્યારે હારે Get an EVM cut up! ત્રણ રાજ્યો જીત્યા તો કે ભાઈ એમ સારું થઈ ગયું આ દેશની સીબીઆઈ સામે સવાલ ઉભા કર્યા આ દેશની રિઝર્વ બેંક પારદર્શિતા નથી આ રીતે એની ઉપર તમને ભરોસો જેમણે આજે પણ એક લેખ છે કે પાકિસ્તાન કેમ સ્વીકાર અરે ભલા માણસ ઓગણીસો એકોતેર માં એના સૈનિક ની લાશો જેને નથી સ્વીકારી એ સાચું માન છે બધું એની ઉપર તમને સવાલ એ છે કે ઓગણીસો પૂર્વ પાકિસ્તાન આપણે છૂટું પાડી દીધું પાર્ટી આટલી કેમ હરખાય છે સવાલ એ પણ થાય છે કે ચોવીસ કલાકમાં માં અડતાલીસ કલાકમાં અભિનંદન ને પરત મોકલ્યો સારી બાબત છે પણ આપણે સૈનિકોને પાકિસ્તાન ને કર્યા હતા પાછા સોપેલા શરણાગતિ સ્વીકારી હતી આપ સવાલ પૂછવાનો અધિકાર નથી તમે સૈન્યના મનોબળ ને કેટલો નીચો કરી જમીન માત્ર સૈનિકો નહીં જીતેલી ભૂમિ આપી હતી માત્ર ને માત્ર અમારે કેવું નથી નૈતરી વધારે ચલશે જાણવા માંગે કે કોના લાભાર્થે કારણ કે આના પછી સમય આપજો મને સમય આપજો જવાબ આપવાનો સમય આપજો સમય આપજો

પહેલી એમની વાતો હતી એના નાના મોટા જવાબ આપવા પડે કારણ કે વાંધો નહીં તમે પણ હવે બીજી ચેનલની જેમ ભાજપના બિલકુલ મુખ્ય મુદ્દાની અંદર સૌ પ્રથમ મુદ્દો એ છે કે સર્જિકલ સ્ટ્રાઇક ને કોઈ પણ રીતે નકારી નથી સેનાના મનોબળને તોડવાની કોઈ વાત નથી થઈ સેનાના મનોબળને તોડવાની વાત કરી હોય તો કરી આપણી પાસે રાફેલ હોત તો આપણે કંઈ કરી શક્યા હોત ભાઈ આ મિરાજ હતું અને આ બનાયેલું હતું રાફેલની અંદર તમે ગોટારા કર્યા આજે તમે સુપ્રીમ કોર્ટમાં કહો છો કે રાફેલની અંદરની ફાઇલો ખોવાઈ ગઈ આ પ્રકારની વાતો કરો છો અનિલ અંબાણી કે જેને એક રમકડાનું વિમાન બનાવવાનો સેજ પણ એને અનુભવ નથી એને તમે આટલા મોટા કોન્ટ્રાક્ટ

તમને જયારે ખુલ્લા સમય મર્યાદા આપણી પાસે આપણે એક તક આપી છે બીજેપી ના પોસ્ટર માં અભિનંદન કેમ અથવા અભિનંદન ના પોસ્ટર માં બીજેપી કેમ શું માનવું છે રાજકીય વિશ્લેષણ

બાબત છે કે હવે ગામ આપણે એટલા માટે કહી શકીએ કારણ કે હવે એવા પણ કેટલાક ગામ બની ગયા છે કે જે સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યા છે તે ક્રેડિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે ચોક્કસ આપવી પડે તો મહેશભાઈ આવ્યા ચર્ચામાં ભાગ લીધો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ જ ટૂંકમાં ખૂબ જ ટૂંકમાં તમારે બિલકુલ દર્શક મિત્રો જે ચર્ચા છે તેનું આપણે સમાપન કરીએ છીએ મહેશભાઈ હેમાંગભાઈ અને પ્રશાંતભાઈ આપ ત્રણે આ ચર્ચામાં આવ્યા અને આ વિષય પર રોચક માહિતી આપી આપનો ખુબ ખુબ આભાર